સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ટાઉનમાં બે અજાણ્યા આરોપીઓ દ્વારા ગળામાંથી સોનાની ચેઇન 10 ગ્રામ વજનની કિંમત રૂપિયા 20,000ની ઝૂંટવીને લૂંટ ચલાવવામાં આવી હતી. લીંબડી પોલીસ દ્વારા બે આરોપીઓને પકડી પાડી એક ચેઇન સ્નેચિંગ અને એક વાહન ચોરી એમ બે મિલકત વિરુદ્ધના ગુનાઓ નોંધ્યા છે અને કિંમત રૂપિયા 40,000નો મુદ્દા માલ કબજે કર્યો છે. જેમાં પોલીસ ટીમ દ્વારા મળેલ બાતમીના આધારે લીંબડી ઉંટડી પુલ પરથી પબ્લિકના સહકારથી આરોપીઓ યુનિસ ઈશાભાઈ રાધનપરા, રસુલ મહેબૂબભાઈ સૈયદને હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ, સોનાની ચેન, મોબાઈલ ચાવીના જોડા, ડિસમિસ કટર સહિતના રૂપિયા 40,000ના મુદ્દામાલ સાથે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પકડાયેલ બંને આરોપીઓની પૂછપરછમાં લીંબડી ટાઉનમાં નદીગ્રામ સોસાયટીમાં કરવામાં આવેલ ચેઇન સ્નેચિંગનો ગુનો કરેલાની કબૂલાત કરવામાં આવી હતી. ઉપરાંત તેઓ પાસેથી મળેલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ પણ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પાસેથી અઠવાડિયા પહેલાં ચોરી કર્યાની કબૂલાત પણ કરી હતી. નામદાર લીંબડી કોર્ટ દ્વારા દિન 3ના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 29/2ના રોજ લગભગ 6:15 વાગે લીંબડી નીલકંઠ એરિયાની આજુબાજુમાં હાલીને જતા હતા વિશાળાબેનના પતિ. એ દરમિયાનમાં યુનુસ અને રસુલ બંને મોટરસાઇકલમાં આવી અને ગળા મારેલું ચેન આંચકી અને ભાગી ગયેલા હતા અને એના મોટરસાયકલના નંબર એક વ્યક્તિ પાસે આવી ગયેલા હતા, જેના વચ દરમિયાનમાં ગઈકાલે ઉટડી પુલેથી મોટરસાયકલ ત્યાં પસાર થતાં બંને આરોપી પકડાઈ ગયા હતા. સચિન પીઠવા, CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર.